તો જોઈએ આજના મુખ્ય સમાચાર પંચમહાલથી અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે. કાલોલમાં સેવા સેતુ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તારના પરિવારો માટે લાભદાયી નીવડ્યો, તેથી તેમની માંગ છે કે આ સેવા સેતુ કાર્યક્રમ દરેક ગામોમાં કરવામાં આવે. પંચમહાલ જિલ્લામાં આજરોજ સંવેદના દિવસની ઉજવણી અંતર્ગત 11 સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળ સરકારના ઓગસ્ટ માસમાં 5 વર્ષ પૂર્ણ થાય છે, જે નિમિત્તે 2 ઓગસ્ટના રોજ સંવેદના દિન તરીકે ઉજવણી કરવામાં આવી છે. જે નિમિત્તે પંચમહાલ જિલ્લામાં પણ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ વિવિધ સ્થળોએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાલોલ મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ ખાતે અને કાલોલ ગ્રામ્યમાં કાનોટ પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગની 57 જેટલી સેવાઓ નાગરિકોને તે દિવસે મળી જાય તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં સામાન્ય વહીવટ વિભાગ, નાગરિક પુરવઠા વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, આરોગ્ય પરિવાર અને કલ્યાણ વિભાગ, ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, નાણાં વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, બંદરો અને વાહનો વ્યવહારના વિભાગ, મહેસૂલ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, મહિલા બાળ વિકાસ વિભાગ અને શ્રમ રોજગાર વિભાગ હસ્તકની વિવિધ કલ્યાણકારી યોજના હેઠળ મળતા લાભોની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમ દ્વારા અરજદારોને ઘણો મોટો ફાયદો થતો હોય છે, જેમ કે તેમનો સમય બચે છે અને આવવા જવાનો ખર્ચ પણ ઓછો થાય છે. અને આ સેવા સેતુમાં એક જ સમયે એક જ સ્થળે બધું જ કામ પૂર્ણ થઈ જતું હોય છે અને કચેરીઓના ધક્કાઓ પણ ખાવા નથી પડતા, જેથી ગ્રામ્ય કક્ષાના નાગરિકોની માંગ છે કે આવા સેવા સેતુ કાર્યક્રમો દરેક ગામમાં કરવામાં આવે, જેથી કરીને સરળતાથી બધા જ નાગરિકો લાભ લઈ શકે. પરિમળી સુનવા સમાચારો સાથે અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ સરમેશ સત્યની સાથે. કાનોડ ગ્રામ પંચાયતમાં આજે પ્રાથમિક શાળામાં 6 ગામના આજે સેવા સેતુ કાર્યક્રમ રાખેલો હતો, તેમાં અમારું ખંડેવા ગ્રામ પંચાયત બી એનો સામેલ હતું. તેમાં આજના દિવસ પૂરતું જે સેવા સેતુ કાર્યક્રમમાં દરેક કામગીરી થાય, 57 જેટલી કામગીરી આજે અહીંયા સ્થળ પર જ થાય છે. તેમાં આવકનો દાખલો હોય, રેશન કાર્ડને લગતું કામ હોય, કોઈ વિધવા પેન્શન હોય, વૃદ્ધ પેન્શન હોય, એવા અનેક આજે કામ હતા. એ બધાને જેને અટવાયેલા કામ હોય, કોઈ ના થતું હોય તો એને તમામને લાવીને આગળ કામ એને મદદગારી કરીએ છીએ. અમે મદદ એને કોઈ બી કામ આજે પૂરતા કરીએ છીએ અને દરેકને લાભ મળે આજને એવો અમે પ્રયત્ન કરીએ છીએ આજે. અને બધાના કામ આજે થાય છે. આજે તમામ ટેબલ પર બધા અધિકારી હાજર છે અને દરેક કામ આજે અહીંયા આગળ થાય છે. સેવા સેતુ કાર્યક્રમનો આજે ઘણો ઉપયોગ થાય છે કે આજના દિવસ પૂરતી એક દિવસમાં બધું કામ થઈ જાય. જે એને કામ કરાવવું હોય, કોઈને પૂરતા કાગળ ડોક્યુમેન્ટ લઈને આવી ગયા હોય તો એને કામ પૂરું થઈ જાય એવા આજે જે સફળતાપૂર્વક આજે સેવા સેતુ કાર્યક્રમ થઈ રહ્યો. શું નામ તમારું? નરેશભાઈ દોલતસિંહ રાઠોડ, ગામ ખંડેવા. સેવા સેતુ કાર્યક્રમ કાનોડમાં હું મારા પોતાના રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે આવ્યો હતો અને જે તાલુકામાં ધક્કા ખાઈને કામ નથી થતું એ અહીંયા એક જ દિવસમાં મારું સરસ કામ થઈ ગયું છે. મારું નામ અજિતસિંહ રામસિંહ સોલંકી, મુકામ મેસડામાં વતની છે. અહીંયા બીજા શું શું લાભ આપવામાં આવે છે? અહીંયા સાહેબ બીજા નોન ક્રિમિનલ દાખલા, આવકના દાખલા, એટલે અહીંયા પ્રજાને સેવા સેતુ કાર્યક્રમો એક જ જગ્યાએ બધા કામ થઈ જતા, એટલે સરકારશ્રીના આવા કાર્યક્રમ રાખવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.